નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વશ્રેષ્ઠ એનસીસી કેડેટને મેડલ આપી કર્યા સન્માનિત. કહ્યું, નારી શક્તિને મારા વંદન. દરેક ક્ષેત્રમાં નારી શક્તિનું નોંધનીય યોગદાન. લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ. અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક. બેઠકમાં ચૂંટણી પ્રચાર અંગે રણનીતિ ઘડવા પર ચર્ચા. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કાર્યકરોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન. લોકસભા ચૂંટણીને લઈ ભાજપની જોરશોર તૈયારી. 23 રાજ્યમાં ચૂંટણી પ્રસાર પ્રચાર માટે વરિષ્ઠ નેતાગણને સોંપી જવાબદારી. ચૂંટણી પ્રભારી સહપ્રભારીની યાદી કરી જાહેર. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જૂનાગઢની ટીમો વચ્ચે યોજાશે મુકાબલો. કચ્છના રામપરમાં ભારતીય સંસ્કૃતિ અને ગાય વિષય ઉપર યોજાયો આંતરરાષ્ટ્રીય ગૌ પરિસંવાદ કાર્યક્રમ. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત. કહ્યું, સનાતન સંસ્કૃતિની સંવાહક ગૌ માતાનું કરો સંવર્ધન. બિહારના રાજકારણમાં ગરમાવો. આવતીકાલે યોજાનારી જેડીયુ ધારાસભ્યોની બેઠક આજે યોજાઈ. જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું, કોંગ્રેસના જળ વલણના કારણે વિપક્ષી ગઠબંધન છે. ભંગાણના આરે તો લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે પણ યોજાઈ બેઠક. આણંદના હળદરી ગામના ખેડૂતે જીવામૃત થકી પ્રાકૃતિક ખેતીમાં સર્જી ક્રાંતિ. જીવામૃતના ઉપયોગથી ઉત્પાદિત તુવેર પાપડીના શાકની બજારમાં વધી માંગ. આર્થિક ઉન્નતિ થતા જીવામૃતથી થતી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વિસ્તારના ખેડૂતો. રાજ્યમાં ઠંડીના તાપમાનમાં આંશિક ઘટાડો. રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન. ગાંધીનગરમાં ઠંડીનો પારો યથાવત. 11થી વધુ શહેરોનું તાપમાન 14 ડિગ્રીને પાર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ. ઓલી પીપે કરિયરની 5મી લડાયકે સેન્ચુરી ફટકારી. ઇંગ્લેન્ડની લીડ 50 રનને પાર.